નમસ્કાર મિત્રો જેમના નામનો ઉલ્લેખ વગર અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ અધૂરો ગણાય એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ફક્ત ત્રેવીસ વર્ષની ઉંમરે શહાદત વહરનારા એક બ્રાહ્મણ પુત્રી હતા આવનારી પેઢી કદાચ એ માનવા પણ તૈયાર નહીં થાય કે એક બ્રાહ્મણની દીકરી આટલી ટૂંકી વયમાં આવું પરાક્રમ કરી જાય તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ કે રાણી લક્ષ્મીબાઈનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તેના વિશે તો જો મિત્રો તમે તે પહેલા મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો લક્ષ્મીબાઈનું મૂળ નામ મણિકર્ણિકા હતું લાડમાં બધા એમને મનુ કહેતા ઓગણીસ નવેમ્બર અઢારસો પોત્રીસના રોજ તેમનો જન્મ કાશીમાં રહેતા એક મરાઠી પરિવારમાં થયેલો તેમના પિતા મોરોપ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના વાય ગામના વતની હતા માતા ભાગીરથી બાઈ સુશીલ અને ધર્મપ્રેમી હતા પરંતુ મનુના નસીબમાં માતૃ સુખ વધારે સમય લખાયું ન હતું ચાર વર્ષની ઉંમરે તેમણે માતાનું છત્ર ગુમાવ્યું મોપદ તાંબેને બાજીરાવ પેશવાના ભાઈ ચીમાજી અપ્પા સાથે ઘનિષ્ઠ સંબંધો હતા ચીમાજીનું અવસાન થતાં બાજીરાવે મોરોપને પોતાની પાસે બિઠુર બોલાવી લીધા પુત્રી મનુ સાથે મોરોપત બિઠુરમાં સ્થાયી થયા નાનકડી મનુનો ઉછેર બાજીરાવ પેશવાના પુત્ર નાના સાહેબ સાથે થવા માંડ્યો જ નીડર અને સાહસિક હતી નાના સાહેબ સાથે ઘોડે સવારી તલવારબાજી કરતી અને બંદૂક પણ ચલાવતી એક જ્યોતિષે તો ભવિષ્યવાણી પણ બાકી હતી કે આ છોકરી મોટી થઈને મહારાણી બનશે તો મિત્રો આજે આપણે જાણ્યું કે રાણી લક્ષ્મીબાઈનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તેના વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો